નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચાલો આજે આપણે ધોરણ ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર માહિતીનું નિયમન તેના વિશે આપણે અભ્યાસ અને ચર્ચા કરીએ ચાલો હવે પાઠ્યપુસ્તકના પાના નંબર બોતેર ઉપર સ્વાધિત ત્રણ પોઈન્ટ ત્રણના દાખલાઓની ગણતરી સમજવાનો આપણે પ્રયત્ન કરીએ તેમાં દાખલા નંબર એક લંબ આલેખ તમને અહીં દર્શાવેલો છે એ લંબ આલેખનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નના જવાબ આપો તો આ લેખનું તમે કાળજીપૂર્વક અવલોકન કરો અને પહેલો પ્રશ્ન પૂછેલો છે તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ તો ક્યુ પાલતું પ્રાણી એ સૌથી વધુ લોકપ્રિય છે તો હવે આ લેખમાં તમે અવલોકન કરો તો તમે જોઈ શકો છો કે બિલાડી છે તે વધુ લોકપ્રિય પ્રાણી છે બી પ્રશ્ન કેટલા વિદ્યાર્થીઓનું પાલતું પ્રાણી કૂતરો છે તો આઠ વિદ્યાર્થીઓ પાસે કૂતરો છે ત્યારબાદ દાખલા નંબર બે આપેલ લંબ આલેખનો અભ્યાસ કરો જે પુસ્તક ભંડારમાં સતત પાંચ વર્ષ દરમિયાન વેચાયેલ પુસ્તકની સંખ્યા દર્શાવે છે નીચેના પ્રશ્નના જવાબ તમારે આ આલેખનો અભ્યાસ કરીને આપવાના રહેશે પહેલો પ્રશ્ન છે વર્ષ ઓગણીસો નેવ્યાસી વર્ષ ઓગણીસો નેવું અને વર્ષ ઓગણીસો બાણું ના દરેક વર્ષોમાં કેટલા પુસ્તકોનું વેચાણ થયું હશે વર્ષ ઓગણીસો માં એકસો એસી પુસ્તકોનું વર્ષ ઓગણીસો માં ચારસો ને પિંચોતેર પુસ્તકોનું ને વર્ષ ઓગણીસો માં બસો પુસ્તકોનું વેચાણ થયું છે બીજો પ્રશ્ન છે કયા વર્ષમાં ચારસો ને પિંચોતેર પુસ્તકો વહેંચવામાં આવ્યા અને કયા વર્ષમાં બસો ને પચીસ પુસ્તકો વહેંચવામાં આવ્યા તો વર્ષ ઓગણીસો નેવુંમાં ચારસો પિંચોતેર પુસ્તકો તથા વર્ષ ઓગણીસો બાણુંમાં બસોને પચીસ પુસ્તકો વહેંચવામાં આવ્યા ચાલો ત્યારબાદ કયા વર્ષમાં બસો પચાસ કરતાં ઓછા પુસ્તકો વહેંચવામાં આવ્યા વર્ષ ઓગણીસો બાણું તથા વર્ષ ઓગણીસો ને નેવ્યાસીમાં બસો પચાસથી ઓછા પુસ્તકોનું વેચાણ થયું છે ત્યારબાદનો પ્રશ્ન ઓગણીસો નેવ્યાસીમાં વેચાયેલ પુસ્તકોની સંખ્યાનો અંદાજ કેવી રીતે કાઢી શકાય તે સમજાવી શકશો તો સરળ છે વર્ષ ઓગણીસો નેવ્યાસીના સ્તંભની ઊંચાઈ એ બસો પુસ્તક કરતાં ઓછી છે અને એકસો પચાસ પુસ્તક કરતાં વધારે છે આથી અંદાજિત પુસ્તકની સંખ્યા એકસો એંસી મળે દાખલા નંબર ત્રણમાં જુદા જુદા છ ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા નીચે દર્શાવેલ છે આ માહિતીને લંબ આલેખ સ્વરૂપે દર્શાવો તો તમે અહીં લંબ આલેખ જોઈ શકો છો હવે આ આલેખ પરથી નીચેના પ્રશ્નના જવાબ આપણે આપવાના છે તો સૌથી પહેલું છે કે તમે પ્રમાણમાપ કેવી રીતે પસંદ કરશો તો મિત્રો પ્રમાણમાપ આપણે જુદી જુદી રીતે લઈ શકીએ છીએ તમારે આ લેખના સ્તંભની ઊંચાઈ કેટલી રાખવી છે તેના ઉપરથી તમે પ્રમાણ માપ પસંદ કરી શકો અહીં મેં નમૂના રૂપે જ પ્રમાણ માપ લીધેલું છે તમે પ્રમાણ માપ તમારી રીતે બદલાવી પણ શકશો અહીં વિદ્યાર્થીઓની સંખ્યા એકસો ચાલીસથી ઓછી છે આથી એકમ લંબાઈ બરાબર દસ વિદ્યાર્થીઓ અથવા તો વીસ વિદ્યાર્થીનું પ્રમાણ માપ લઈ શકાય ત્યારબાદ પ્રશ્ન બી તેની અંદર પહેલો પ્રશ્ન છે કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે અને સૌથી ઓછા વિદ્યાર્થીઓ છે ધોરણ પાંચમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે એકસો ને પાંત્રીસ જ્યારે ધોરણ દસમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ છે એસી બીજો પ્રશ્ન છે ધોરણ છ અને ધોરણ આઠના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો તો ગુણોત્તર બરાબર ધોરણ છના વિદ્યાર્થીઓના છેદમાં ધોરણ આઠના વિદ્યાર્થીઓ એટલે કે એકસો વીસના છેદમાં સો તમે ભાગ પાડી એટલે કે અવયવ પાડીને છેદ ઉડાડો તો છના છેદમાં પાંચ જવાબ મળે છે આથી છ જેમ પાંચ તે ગુણોત્તર થશે ત્યારબાદ દાખલા નંબર ચાર અહીં વિદ્યાર્થીઓના પ્રથમ સત્ર અને બીજા સત્રના પરિણામ આપેલ છે યોગ્ય પ્રમાણ માપ લઈ દ્વિલંબ આલેખ દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો હવે મિત્રો તમને એક ખાસ વિનંતી કે આ લંબ આલેખ અને આ દ્વિલંબ આલેખ દોરવાની તમારે જાતે પ્રેક્ટિસ કરવી જ પડશે અને આલેખનું અર્થઘટન ખૂબ સરળતાથી કરી શકશો તો સૌથી પહેલાં તમે અહીં જોઈ શકો છો કે દ્વિલંબ આલેખ દોરેલો છે હવે નીચેના પ્રશ્ન તમારે જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થીઓએ કયા વિષયના દેખાવમાં સૌથી વધુ સુધારો કર્યો તો વિષયોના દેખાવની સરખામણી માટે આપણે ગુણનો તફાવત લેવો પડશે તો અંગ્રેજીના પ્રથમ સત્રના અને દ્વિતીય સત્રના ગુણનો તફાવત આવશે ત્રણ સિત્તેર ઓછા સડસઠ એવી જ રીતે હિન્દી માટે પાંસઠ ઓછા બોતેર એટલે ઓછા સાત એવી રીતે પંચાણું ઓછા ઇઠ્યાસી એટલે સાત સામાજિક વિજ્ઞાનમાં પિંચોતેર ઓછા તોંતતેર એટલે કે બે તો આ રીતે તફાવત લીધા બાદ આપણે નક્કી કરી શકીએ કે ગણિતના દેખાવમાં સૌથી વધુ સુધારો થયો છે ચલો ત્યારબાદ બીજો પ્રશ્ન છે કયા વિષયમાં સૌથી ઓછો સુધારો થયો છે તો સામાજિક વિજ્ઞાનમાં સૌથી ઓછો સુધારો થયો છે કારણ કે માત્ર બે માર્કનો જ તફાવત છે અને ત્રીજો પ્રશ્ન શું કોઈ વિષયમાં દેખાવ નીચે ગયો છે હા હિન્દી વિષયમાં ગુણનો દેખાવ નીચે ગયો છે કારણ કે પ્રથમ સત્રમાં તમે જોઈ શકો છો બોતેર માર્ક્સ હતા અને બીજા સત્રમાં તેને પાસઠ ગુણ મળે છે તો પ્રથમ સત્ર કરતાં બીજા સત્રના માર્ક ઓછા છે તેથી હિન્દી વિષયમાં ગુણનો દેખાવ નીચે ગયો છે દાખલા નંબર પાંચ તમે માહિતી જોઈ શકો છો મનગમતી રમત એ મનગમતી રમત જોનાર વ્યક્તિઓ અને ભાગ લેનાર વ્યક્તિઓનું આ રીતે તમારે માહિતી આપેલી છે હવે નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાનો પ્રયત્ન કરીએ તમારે આ માહિતી પરથી દ્વિલંબ આલેખ દોરો તો જે તમે અહીં જોઈ શકો છો હવે પ્રશ્ન પહેલો ઉપરોક્ત માહિતી પરથી તમે શું અનુમાન કરશો તો આ માહિતી પરથી આપણે એવું અનુમાન તો ચોક્કસ કરી શકીએ કે વસાહતમાં જે લોકો રહે છે તેને રમતમાં ભાગ લેવા કરતાં રમત જોવામાં વધારે રસ છે બીજો પ્રશ્ન છે કઈ રમત સૌથી વધુ પ્રિય છે તો તે આલેખ પરથી સ્પષ્ટ છે કે ક્રિકેટની રમત જોવી અને રમવી વધારે પસંદ છે ત્રીજો પ્રશ્ન છે રમત જોવી અને ભાગ લેવો બેમાંથી શું વધુ પસંદ કરે છે તો લોકોને રમત જોવાનું વધુ પસંદ છે ત્યારબાદ દાખલા નંબર છ આ પ્રકરણની શરૂઆતમાં કોષ્ટક ત્રણ પોઈન્ટ એક આપેલું છે તેમાં જુદા જુદા શહેરોના આપવામાં આવેલ મહત્તમ અને લઘુત્તમ તાપમાનની માહિતી આપેલી છે આ માહિતીનો ઉપયોગ કરી તમારે દ્વિલંબ આલેખ દોરવાનો છે અને તે પરથી નીચેના પ્રશ્નના જવાબ તમારે આપવાના છે દ્વિલંબ આલેખ પણ તમે જોઈ શકો છો હવે પહેલો પ્રશ્ન છે આપેલી તારીખે કયા શહેરના તાપમાનમાં સૌથી વધુ તફાવત છે તો આ માટે આપણે દરેક શહેરના મહત્તમ અને લઘુત્તમ તાપમાનનો તફાવત શોધવો પડે જેમાં અમદાવાદ નવ ડિગ્રી સેલ્સિયસ અમૃતસર અગિયાર ડિગ્રી સેલ્સિયસ બેંગલુરૂ સાત ડિગ્રી સેલ્સિયસ ચેન્નાઈ નવ ડિગ્રી સેલ્સિયસ દિલ્હી દસ ડિગ્રી સેલ્સિયસ જયપુર દસ ડિગ્રી સેલ્સિયસ જમ્મુ પંદર ડિગ્રી સેલ્સિયસ અને મુંબઈ પાંચ ડિગ્રી સેલ્સિયસનો તફાવત મળે છે આ પરથી આપણે કહી શકાય કે જમ્મુમાં તાપમાનનો સૌથી વધુ તફાવત છે બીજો પ્રશ્ન છે કયું શહેર સૌથી વધુ ગરમ અને કયું શહેર સૌથી વધુ ઠંડુ છે તો સૌથી વધુ ગરમ શહેર જમ્મુ અને સૌથી ઠંડુ શહેર બેંગલુરુ છે બાદ ત્રીજો પ્રશ્ન છે એવા બે શહેરોના નામ આપો કે જેમાં એકનું મહત્તમ તાપમાન એ બીજાના લઘુત્તમ તાપમાનથી ઓછું હોય હવે ધ્યાનપૂર્વક તમે આ લેખનો અભ્યાસ કરો તો તમે આ પ્રશ્નનો ઉત્તર ખૂબ સરળતાથી આપી શકશો કે બેંગલુરુનું મહત્તમ તાપમાન અમદાવાદના લઘુત્તમ તાપમાન કરતાં ઓછું છે અને બેંગલુરુનું લઘુત્તમ તાપમાન છે તે જયપુરના લઘુત્તમ તાપમાન કરતાં ઓછું છે અને ચોથો પ્રશ્ન એવા શહેરનું નામ આપો કે જેના તાપમાનનો તફાવ સૌથી ઓછો હોય તો એવું શહેર છે મુંબઈ ચાલો હવે આપણે સંભાવના એટલે કે તક વિશે આપણે માહિતી મેળવીએ તો મિત્રો રોજબરોજના જીવનમાં એવી ઘણી બધી પરિસ્થિતિઓ આપેલી હોય છે કે જ્યાં આપણે જુદા જુદા પરિણામો મળવાની શક્યતા હોય તો તે દરેક પરિણામને સંભાવના કહે છે ઉદાહરણ લઈએ સિક્કો ઉછાળતા હેડ અથવા ટેલ આવે તેની શક્યતા સમાન છે બીજું ઉદાહરણ લઈએ એક સમતોલ પાસો તમે ઉછાળો તો તેના પર એક બે ત્રણ ચાર પાંચ અને છ ગમે તે અંક મળવાની શક્યતા છે હવે આ પરિસ્થિતિ કે ઘટના ત્રણ પ્રકારે હોય છે એક તો ચોક્કસ બનતી ઘટના ઉદાહરણ તરીકે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે અને બીજી છે અશક્ય ઘટના કે સૂર્ય પશ્ચિમમાં ઉગવાની ઘટના અને ત્રીજી ઘટના બને અથવા ન પણ બને ઉદાહરણ તરીકે વરસાદ પડવાની ઘટના સંભાવના હંમેશા ઝીરો અને એકની વચ્ચે હોય છે એનો અર્થ થયો અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય છે ઝીરો છે અને ચોક્કસ બનતી ઘટનાની સંભાવના એક છે એનો અર્થ થયો કે સૂર્ય પશ્ચિમમાં ઉગવાની ઘટના શૂન્ય છે જ્યારે ચોક્કસ ઘટના છે કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે તેની સંભાવના એક છે ઘણી શક્યતાવાળી ઘટનાઓની સંભાવના ઝીરો અને એકની વચ્ચે હોય છે ત્યારબાદ પાઠ્યપુસ્તકના પાના નંબર છોતેર ઉપર સ્વાધિ ત્રણ પોઈન્ટ ચારના દાખલાઓની આપણે ચર્ચા કરીએ તો તેમાં દાખલા નંબર એક છે નીચે આપેલી ઘટના ચોક્કસ બનશે અશક્ય છે કે બની શકે પણ ચોક્કસ નહીં તે આપણે કહેવાનું છે તો સૌથી પહેલી ઘટના છે ગઈકાલ કરતાં આજે તમારી ઉંમર વધુ છે તો આ ઘટના ચોક્કસ બનશે જ બીજી ઘટના છે એક સિક્કાને ઉછાળતા હેડ આવશે તો આ ઘટના બની શકે પણ તે ચોક્કસ નથી પાસાને જ્યારે ફેંકવામાં આવે ત્યારે આઠ મળશે તો મિત્રો સમતોલ પાસામાં વધુ વધુ છ અંક મળી શકે આઠ અંક મળી શકે નહીં તેથી આ અશક્ય ઘટના છે હવે પછીની ટ્રાફિક લાઈટ લીલા રંગની દેખાશે તો આ ઘટના બની શકે પણ ચોક્કસ નહીં પાંચમી ઘટના છે આવતીકાલનો દિવસ વાદળછાયો હશે તો આ ઘટના બની શકે પણ ચોક્કસ નહીં બાદ દાખલા નંબર બે એક પેટીમાં છ લખોટી આવેલી છે જેના પર એકથી છ અંક લખેલા છે તો પેલો પ્રશ્ન છે બે અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી તો પી ઓફ ટુ એટલે કે બે અંક લખેલી લખોટી મળવાની સંભાવના કુલ શક્યતાઓ છ છે કારણ કે છ લખોટી છે અને તેની અંદર બે અંક લખેલી લખોટી માત્ર એક છે એટલે સંભાવના થશે એકના છેદમાં છ આ જ રીતે પાંચ અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી એટલે કે પાંચ અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના એકના છેદમાં છ થશે દાખલા નંબર ત્રણ કઈ ટીમ રમત પહેલાં શરૂ કરે તે માટે સિક્કો ઉછાળવામાં આવે છે તમારી ટીમ શરૂઆત કરે તે માટેની સંભાવના કેટલી છે તો સિક્કો ઉછાળતા માત્ર બે જ પરિણામો મળી શકે મિત્રો કાં તો છાપ અથવા તો કાંટો એટલે કે હેડ હોટેલ આ બંને પરિણામો મળવાની ઘટના સમાન છે આથી શક્ય સંભાવના એકના છેદમાં બે